હેલો એન્ડ વેલકમ બેક ટુ લેસ લર્ન ઇન ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં STIPI તથા પિન સચિવાલય 2020 માટેના જે ઇમ્પોર્ટન્ટ MCQs ચાલી રહી છે તેનો પાર્ટ 9 અહીં જોઈશું. આ વિડીયોની PDF તમે લેસ લર્ન ગુજરાતી ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો. જો વિડીયો પસંદ પડે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવા વિનંતી છે, જેથી કરીને અમારી યુટ્યુબ ચેનલના નવા વિડીયોઝની અપડેટ્સ તમને સર્વપ્રથમ મળી રહે. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. આજરોજના સર્વપ્રથમ ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો વિશ્વના બાળકો માટેનું ભવિષ્ય અહેવાલ કોના દ્વારા પ્રકાશિત કરાયો છે? અહીં 3 સંસ્થાઓના નામ આપેલા છે, જેમાં પ્રથમ સંસ્થા છે વિશ્વ આરોગ્ય સંસ્થા, બીજી સંસ્થા છે યુનિસેફ તથા ત્રીજા નંબરની સંસ્થા છે ધી લાન્સેટ. અહીં આ 3 દ્વારા અહીં અમુક કોડ આપવામાં આવેલા છે, જેમનો ઉપયોગ કરીને આપેલા 4 ઓપ્શનમાંથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. માટે અહીં યોગ્ય વિકલ્પની વાત કરવામાં આવે તો વિશ્વના બાળકો માટેનું ભવિષ્ય અહેવાલ એ આપેલા 4 ઓપ્શનમાંથી ઓપ્શન ડી એટલે કે ઉપરોક્ત તમામ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. માટે અહીં આ અહેવાલ એટલે કે વિશ્વના બાળકો માટેનું ભવિષ્ય અહેવાલ વિશે વધુમાં વાત કરવામાં આવે તો આજે જે પણ વિશ્વમાં આપણે જીવી રહ્યા છે તેમાં એક પણ દેશ એવો નથી કે જે બાળકોના સ્વાસ્થ્ય, તેમના પર્યાવરણ ઉપરાંત બાળકોના સ્વાસ્થ્યને લગતા વાયદાની પૂરતા પ્રમાણમાં સુરક્ષા કરી રહ્યું હોય. અહીં વિશ્વના 40% વધુ નિષ્ણાતોની વાત કરવામાં આવી છે, જે આ નિષ્ણાતો કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેની વાત કરવામાં આવે તો આ નિષ્ણાતો બાળકો અને કિશોરીઓના આરોગ્ય સાથે જોડાયેલા છે. આ બાળકોના આરોગ્ય અને કિશોરોના નિષ્ણાતો દ્વારા એક કમિશન જે બનાવવામાં આવ્યું હતું તેના દ્વારા જ આ રિપોર્ટ એટલે કે આ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. આ અહેવાલ અગાઉ વાત કરી ગયા તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનિસેફ તથા લાન્સેટ દ્વારા જે આ બાળકો અને કિશોરોના વિશ્વભરના 40% વધુ નિષ્ણાતો દ્વારા કમિશનની રચના કરવામાં આવી છે તે કમિશન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. વધુમાં વાત કરીએ તો ફ્યુચર ફોર ધ વર્લ્ડ ચિલ્ડ્રનના અહેવાલમાં જણાવવામાં મળ્યું છે કે આજરોજના દિવસે વિશ્વવ્યાપી દરેક બાળક અને કિશોરોનું આરોગ્ય અને ભવિષ્ય પર્યાવરણીય અધોગતિ, હવામાન પરિવર્તન ઉપરાંત શોષણકારક માર્કેટિંગ પદ્ધતિઓથી તત્કાલીન જોખમમાં મુકાયું છે. આ પર્યાવરણીય અધોગતિ, હવામાન પરિવર્તન અને શોષણકારક માર્કેટિંગ પદ્ધતિઓથી જે તત્કાલીન જોખમમાં મુકાયેલું છે તેમના દ્વારા બાળકો ઉપર ભારે પ્રક્રિયાવાળા ફાસ્ટફૂડ, શર્કરાવાળા પીણા ઉપરાંત આલ્કોહોલ અને તમાકુનું સેવન કરવા ઉપર પણ દબાણ વધી રહ્યું છે. વધુમાં આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સમૃદ્ધ સૂચકાંકમાં 131માં તથા સ્થિરતા સૂચકાંકમાં 77માં ક્રમે રહેશે. આગળના ક્વેશ્ચન પર વધીએ તો આગળના ક્વેશ્ચન અંગે માહિતી મેળવીએ તો સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે કે CCPA અહીં 2 વિધાનો આપેલા છે. અહીં બંને વિધાનોના વાંચન બાદ આપણે બંને વિધાનોમાંથી કયા વિધાનો યોગ્ય છે તેના આધારે નીચેના ઓપ્શનમાંથી એક ઓપ્શન ચૂઝ કરવાનો રહેશે. તો સર્વપ્રથમ વિધાન 1નું વાંચન કરવામાં આવે તો જિલ્લા કલેક્ટરોને CCPAની આગેવાની હેઠળ ગ્રાહકોના હિતોને અસર કરતી બાબતોની તપાસ કરવા સત્તા આપવામાં આવી છે. બીજા વિધાનની વાત કરવામાં આવે તો તે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ એટલે કે CPA 2019 અંતર્ગત સ્થાપિત કરવામાં આવેલ છે તે એટલે અહીં CCPAની વાત કરવામાં આવી છે. માટે અહીં આપણે અન્ય વિધાનનું વાંચન બાદ યોગ્ય વિકલ્પની વાત કરવામાં આવે તો વિકલ્પ
સી એટલે કે બંને વિધાનો યોગ્ય છે. અહીં સીસીપીએ તથા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 વિશે વધુની માહિતીની વાત કરવામાં આવે તો અહીં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે કે સીસીપીએ એ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 હેઠળ સ્થાપિત કરવામાં આવી છે, માટે વિધાન 2 આપણું યોગ્ય છે. જે ગ્રાહક જે એટલે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ કે જે ના દ્વારા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી છે તે ગ્રાહક અધિકાર, અન્યાયી વેપાર વ્યવહાર, ભ્રામક જાહેરાતો અને જુઠ્ઠા અને ભેળસેળવાળા ઉત્પાદનો વેચવા માટે દંડ લાદવાને લગતા મુદ્દાઓને ધ્યાનમાં લેશે. અહીં વધારાની માહિતીની વાત કરીએ તો તેના બેકગ્રાઉન્ડમાં વાત કરીએ તો સંસદમાં ગયા વર્ષે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986ને બદલીને ગ્રાહક સુરક્ષા બિલ 2019ને મંજૂરી આપવામાં આવી હતી. અહીં આ કાયદો ગ્રાહકોના વિવાદોના વહીવટ અને સમાધાનની પ્રક્રિયામાં સુધારો લાવવા માંગે છે, જેમાં ભેળસેળ માટે જેલની સજા અને કંપનીઓ દ્વારા ગેરમાર્ગે દોરતી જાહેરાતોનો પણ સમાવેશ થાય છે. અહીં આ અંગે જિલ્લા કલેક્ટરોને જે વધારાની શક્તિ આપવામાં આવી છે તે અંગે વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટરોને સીસીપીએના નેજા હેઠળ આ નવા કાયદા દ્વારા ગ્રાહકોના હિતોને અસર પહોંચાડતી બાબતો પર તપાસ કરવા માટે પણ સત્તા આપવામાં આવી છે. અહીં આ સીસીપીએ એ કેન્દ્રીય સત્તા તરીકે રહેશે. આગળ વધીએ. માકુ હી નગચી નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો માકુ હી નગચી નીચેનામાંથી આપેલા ઓપ્શનમાંથી વાત કરીએ તો ઓપ્શન બી એટલે કે નાગાલેન્ડ સાથે જોડાયેલું છે. અહીં માકુઈ નાગેચીની વાત કરવામાં આવે તો તે એક યુદ્ધ નૃત્યો છે કે જે નાગાલેન્ડમાં આવેલી સંગઠમ આદિજાતિના યોદ્ધાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે, માટે અહીં માકુઈ નાગેચી વિશે વાત કરવામાં આવે તો તે નાગાલેન્ડ. બીજું નાગાલેન્ડમાં આવેલી સંગઠમ આદિજાતિ ઉપરાંત તે એક પ્રકારનું યુદ્ધ નૃત્ય. આ 3 બાબતો આપણે અહીં ધ્યાનમાં લેવાની રહેશે. આગળ વધીએ. સદાંગ હડ્ડુ નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? સો સદાંગ હડ્ડુ એ નીચે આપેલા 4 વિકલ્પોમાંથી વિકલ્પ એ એટલે કે નાગાલેન્ડ સાથે જોડાયેલું છે. અહીં સદાંગ હડ્ડુ માટે વધારાની માહિતીની વાત કરવામાં આવે તો તે પુરુષોનો આત્મવિશ્વાસ વધારવા માટે ગામની સ્ત્રીઓ દ્વારા રજૂ તથા ગાવામાં આવે છે. અહીં આ ગામની સ્ત્રીઓ દ્વારા દુષ્ટ આત્માઓને ગામમાંથી કાઢી મૂકવા માટે આ ગાવામાં આવે છે. આગળ વધીએ. બેંગાલ સ્લો લોરી સંદર્ભે નીચે આપેલા નિવેદનો ધ્યાનમાં લઈ તેમના આધારે નીચેના વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તો બેંગાલ સ્લો લોરીઝ વિશે સર્વપ્રથમ વિધાનની વાત કરવામાં આવે તો તે એટલે કે બેંગાલ સ્લો લોરીઝ આયુષ્યન રેડ સૂચિમાં વનરેબલ તરીકે સૂચિબંધ છે. વિધાન 2ની વાત કરવામાં આવે તો તે ફક્ત ભારત અને બાંગ્લાદેશમાં જોવા મળે છે. અહીં આપણે બંને વિધાનોનું વાંચન કરી લીધું છે. તેના આધારે યોગ્ય વિકલ્પની વાત કરવામાં આવે તો વિકલ્પ એ એટલે કે ફક્ત પ્રથમ વિધાન જ યોગ્ય છે. આ અંગે વધારાની માહિતીની વાત કરવામાં આવે તો બેંગાલ સ્લો લોરીઝ એ બાંગ્લાદેશ, કંબોડિયા, ચાઇના, ઇન્ડિયા, લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક, મ્યાનમાર, થાઇલેન્ડ તથા વિયેતનામ જેવા દેશોમાં પણ જોવા મળે છે, માટે અહીં વિધાન 2 અયોગ્ય છે. જ્યારે તે આયુષ્યની યાદીમાં સંવેદનશીલ એટલે કે વનરેબલ તરીકે સૂચિબંધ છે, માટે વિધાન પ્રથમ અહીં યોગ્ય રહેશે. આગળ વધીએ. લુપ્તતા વિદ્રોહ એટલે કે XR કે જેને આપણે ફૂલ ફોર્મમાં એક્સટિંક્શન રિબેલિયન તરીકે ઓળખીએ છીએ તે ક્યાં શરૂ થયો હતો? સો લુપ્તતા વિદ્રોહ એ આપેલા ઓપ્શનમાંથી ઓપ્શન સી એટલે કે યુનાઇટેડ કિંગડમમાં શરૂ થયો હતો. આ અંગે વધારાની માહિતીની વાત કરવામાં આવે તો અહીં લુપ્તતા વિદ્રોહ કે જેને આપણે ટૂંકમાં
ટૂંકમાં એક્સાર તરીકે ઓળખીએ છીએ તે એક વૈશ્વિક પર્યાવરણીય ચળવળ છે જે આબોહવા પ્રણાલી, જૈવ વિવિધતાના થતા નુકસાન ઉપરાંત સામાજિક અને પર્યાવરણીય પતનનું જોખમ ટાળવા માટે સરકારી કાર્યવાહીને ફરજ પાડવા ઉપરાંત આ ફરજ પાડવા માટેની જે અહિંસક નાગરિક અસહકારનો ઉપયોગ કરવાનો ઉદ્દેશિત ઉદ્દેશ્ય સાથે વૈશ્વિક પર્યાવરણીય ચળવળ છે. તેની શરૂઆતની વાત કરવામાં આવે તો યુનાઇટેડ કિંગડમમાં તેની શરૂઆત થઈ હતી અને વર્ષ 2018માં મે માસ દરમિયાન તેની શરૂઆત થઈ હતી. આગળ વધીએ. તિલહાન મિશન કોની સાથે સંકળાયેલું છે? જેમાં ઓપ્શન એમાં ઓર્ગેનિક ફાર્મિંગ, ઓપ્શન બીમાં તેલિયા ઉત્પાદન, ઓપ્શન સીમાં પીવાલક પાણી અને ઓપ્શન ડીમાં માસિક સ્ત્રાવ. સો તિલહાન મિશન એ આપેલા ચાર ઓપ્શનમાંથી યોગ્ય વિકલ્પની વાત કરવામાં આવે તો તે ઓપ્શન બી એટલે કે તેલિયા ઉત્પાદન સાથે સંકળાયેલું છે. અહીં તિલહાન મિશન વિશે વધુ માહિતી મેળવવામાં આવે તો ભારત સરકાર દ્વારા તેલ બિયારણના ઉત્પાદનને વેગ આપવા માટે આ તિલહાન મિશન શરૂ કરવામાં આવેલ છે. આગળ વધીએ. કોલ ફોર એક્શન અને મોનિટર જ્યુરિડિક્શન કોની સાથે સંકળાયેલા છે? અહીં ચાર ઓપ્શન આપેલા છે. સર્વપ્રથમ ઓપ્શનની વાત કરવામાં આવે તો મની લોન્ડરિંગ ઉપર ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATF. વિકલ્પ બીની વાત કરવામાં આવે તો વિશ્વ વેપાર સંગઠનની વિવાદ સમાધાન સંસ્થા એટલે કે DSP. વિકલ્પ સીની વાત કરવામાં આવે તો ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ ફોરમ એટલે કે GCTF. ઉપરાંત વિકલ્પ ડીની વાત કરવામાં આવે તો આર્થિક સહકાર અને વિકાસ માટેની સંસ્થા એટલે કે OECD. માટે અહીં કોલ ફોર એક્શન અને મોનિટર જ્યુરિડિક્શનની આપેલા ચાર વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પની વાત કરવામાં આવે તો તે ઓપ્શન એ એટલે કે FATF સાથે સંકળાયેલું છે. અહીં કોલ ફોર એક્શન તથા મોનિટર જ્યુરિડિક્શન અંગે વધારાની માહિતીની વાત કરવામાં આવે તો વધુમાં વર્ષ 2000થી મની લોન્ડરિંગ અને આતંકવાદને ધીરણ આપતા અમુક સંસ્થાઓ સામે અથવા દેશો સામે લડવા માટે FATF રાષ્ટ્રોની વર્તમાન સૂચિ એટલે કે કરંટ લિસ્ટ જાહેર કરે છે. આ કરંટ લિસ્ટમાં બે પ્રકારના દેશોના લિસ્ટની જોવા મળે છે, જેમાં એક હોય છે FATF બ્લેકલિસ્ટ જથ્થા તથા બીજું હોય છે FATF ગ્રીન લિસ્ટ. સર્વપ્રથમ FATF બ્લેકલિસ્ટની વાત કરવામાં આવે તો પહેલા એટલે કે બ્લેકલિસ્ટ તરીકે જે અત્યારે ઓળખાય છે તે પહેલા કોલ ફોર એક્શન તરીકે ઓળખવામાં આવતું હતું, જ્યારે અત્યારે જે FATF ગ્રીન લિસ્ટ તરીકે ઓળખાય છે તે પહેલા મોનિટર જ્યુરિડિક્શન તરીકે કહેવામાં આવતું હતું. તો ચાલો આગળ વધીએ. રાઇડ મિશાલો તાજેતરમાં સમાચારમાં હતી. આ રાડ મિશાલો એ નીચેના પૈકી કયા દેશો દ્વારા વિકસિત કરવામાં આવી છે? અહીં ચાર ઓપ્શન આપેલા છે, જેમાં ઈરાન, ઉત્તર કોરિયા, પાકિસ્તાન તથા તુર્કીનો સમાવેશ થાય છે. માટે અહીં યોગ્ય વિકલ્પની વાત કરવામાં આવે તો રાડ મિશાઈલો એ તાજેતરમાં જ પાકિસ્તાન દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ પાકિસ્તાન દ્વારા આ રાડ મિસાઈલના બીજા સંસ્કરણ એટલે કે RAD-2 મિસાઈલનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આગળ વધીએ. સ્ટોકહોમ કન્વેન્શન કોની સાથે સંકળાયેલું છે? નીચે અહીં ચાર વિકલ્પો આપેલા છે. આ ચાર વિકલ્પોમાંથી આપણે યોગ્ય વિકલ્પની વાત કરવામાં આવે તો સ્ટોકહોમ કન્વેન્શન એ આપેલા ચાર વિકલ્પો એટલે કે 17 ઓર્ગેનિક પ્રદૂષકો, બી જોખમી કચરો અને તેનો નિકાલ, સી જોખમી રસાયણો અને જંતુનાશકો અને ઓપ્શન ડી ઓઝોન અવક્ષય. તો સ્ટોકહોમ કન્વેન્શન એ વિકલ્પ એ એટલે કે 17 ઓર્ગેનિક પ્રદૂષકો સાથે સંકળાયેલું છે. અહીં સ્ટોકહોમ કન્વેન્શન તથા સતત ઓર્ગેનિક પ્રદૂષકો વિશે વધુમાં વાત કરવામાં આવે તો અહીં સતત ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ પર જે આ સ્ટોકહોમ કન્વેન્શન થયેલું છે, આ સ્ટોકહોમ કન્વેન્શનનો ઉદ્દેશ્યની વાત કરવામાં આવે તો તેનો ઉદ્દેશ્ય એ માનવ આરોગ્ય અને પર્યાવરણને અત્યંત જોખમી લાંબા સમયથી ચાલતા રાસાયણિક સત્તા ઉપરાંત તેમના ઉત્પાદનો, તેમના ઉપયોગ, તેમના વેપાર, પ્રકાશન
અને સંગ્રહીને પ્રતિબંધ કરીને દૂર કરીને આપણા માનવ આરોગ્ય અને પર્યાવરણને જે લાંબા ગાળાથી જોખમો તથા નુકસાન થઈ રહ્યું છે તેનું સંરક્ષણ કરવાનું છે. સો વિદ્યાર્થી મિત્રો, આ હતા ઇમ્પોર્ટન્ટ MCQs ફોર STI, PI તથા બિન સચિવ લાઈ 2020 માટેના પાર્ટ 9. અમારી યુટ્યુબ ચેનલના બીજા વિડીયોઝ પણ તમે અહીંથી જોઈ શકો છો તથા હજુ સુધી બી તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અહીંયાથી તમે તેને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. અમારા યુટ્યુબ ચેનલના વિડીયો જોતા રહો, પસંદ પડે તો લાઈક અને શેર કરતા પણ રહેજો. આ વિડીયો જોવા માટે તમારો આભાર. જય હિન્દ, વંદે માતરમ.